નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 કે જેનું નામ છે ગ્રહણ અને જ્યોત, તેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે અગાઉ જે છે એ આપણે અભ્યાસ કર્યો હતો કે દહન પ્રક્રિયાની અંદર હવા જે છે એનું મહત્વ, એની અંદર આપણે બે પ્રવૃત્તિ કરી હતી, એક મીણબત્તી વાળો પ્રયોગ અને બીજો જે છે એક તવા ઉપર અથવા તો લોખંડની તકતી ઉપર કોલસાનો ટુકડો રાખી અને એની પર કાચની બરણીને ઊંધી ઢાંકી દેવામાં આવે તો કોલસો છે એ સળગતો બંધ થઈ જાય છે. તો એવું આ બંને પ્રયોગો પરથી એવું આપણને સાબિતી મળી હતી કે કોઈ પણ પદાર્થના દહન માટે હવા છે એ ખૂબ જ જરૂરી છે. બરોબર છે. તો હવે આજે આપણે અમુક એવા અનુભવો છે એ યાદ કરવાના છે જેનાથી આપણે એવું જોઈ શકીએ કે કયો પદાર્થ જે છે એ ક્યારે સળગી ઉઠે છે. એવા આપણે અમુક ઉદાહરણો જે છે એ લઈશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો કે દીવાસળી જે છે એ શું તેની જાતે સળગે છે. એટલે કે દીવાસળી આપણે બધા ઉપયોગ કરીએ છીએ તે સળગવા માટે આપણે શું કરવું પડે છે, તો કે એની સાઈડમાં રહેલી ખરબચડી સપાટી જે છે તેની ઉપર તે દીવાસળીને ઘર્ષણ આપવું પડે છે ત્યારે સળગે છે, તેની જાતે સળગતી નથી. ત્યાર પછી બીજા પદાર્થની વાત કરીએ તો કે તમે કાગળના ટુકડાને સળગવાનો અનુભવ જે છે એ કરેલો છે. બરાબર છે. સળગતી દીવાસળીથી કાગળના ટુકડાને જો સળગાવવામાં આવે તો તે ઝડપથી શું થાય છે, તો કે સળગી ઉઠે. કાગળનો ટુકડો ઝડપથી શું થાય છે, સળગી ઉઠે. પરંતુ તમે જો આની આ પ્રવૃત્તિ એટલે કે સળગતી દીવાસળીને લાકડાના ટુકડાની નજીક લાવશો તો તે તરત જ સળગી ઉઠશે, તો કે નહીં સળગી ઉઠે. બરાબર છે. કારણ કે તેને સળગતા વાર લાગે છે, તે ઝડપથી લાકડુંથી સળગતું નથી. બરાબર છે. જ્યારે કાગળનો ટુકડો છે ઝડપથી શું થાય છે, આગ પકડી લે છે. શા માટે, લાકડું અથવા તો કોલસાને સળગાવવા માટે તેના ઉપર કેરોસીન અથવા તો કાગળનો ઉપયોગ કરી અને ત્યારબાદ પછી તેને સળગાવવામાં આવે છે. બરાબર છે. તો આવા બધા જે પ્રશ્નો છે અથવા તો તમે જે આવી બધી અનુભવો જે છે તે આપણે જોતા હોઈએ છીએ કે પદાર્થના દહન માટે કાગળ જે છે એ ઝડપથી સળગી ઉઠે છે, પરંતુ લાકડાને સળગાવવા માટે તેના ઉપર કેરોસીન અથવા તો કાગળના ટુકડાઓ જે છે તેને સળગાવી ત્યાર પછી લાકડું છે તેને સળગાવી શકાય છે. બરાબર છે. ત્યાર પછી તમે શું દાવાનળ વિશે સાંભળ્યું છે, એટલે કે જંગલની આગ. જંગલની આગ એટલે શું, તો કે ઘણીવાર કેવું થાય, ઉનાળાની સખત ગરમીમાં ખૂબ જ તાપ પડતો હોય ઉનાળામાં અને તેવી સખત ગરમીની અંદર જો જંગલની અંદર સૂકું ઘાસ જો કોઈ જગ્યાએ જમીન ઉપર પડેલું હોય અથવા તો હોય તો ત્યાં આ આટલી ગરમીને લીધે સખત તાપને લીધે એ સૂકું ઘાસ ઘણીવાર સળગી ઉઠે છે. જેના લીધે શું થાય છે કે સૂકું ઘાસ ઘણીવાર સળગી ઉઠવાને લીધે તે આગ જે છે એ જંગલમાં અન્ય જે વનસ્પતિઓ છે પ્રાણીઓ છે તેમાં દૂર દૂર સુધી શું થાય છે, ફેલાય છે. અને આવી આગ જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં તે છે એ મોટી આગ પકડી લે છે. જેના લીધે શું થાય છે, તો કે ઘણીવાર એ જંગલ ઉપર આગ જે લાગી છે તેના ઉપર કાબૂ મેળવવો પણ ખૂબ જ અઘરો હોય છે અથવા તો અશક્ય હોય છે. તેના લીધે જંગલ જે છે તેની અંદર રહેલા વૃક્ષો અને પ્રાણીઓ જે છે એ મૃત્યુ પામતા હોય છે. એટલે આવી આગ જે છે એ ઘણીવાર ઉનાળાની ગરમીને લીધે પણ લાગતી હોય છે અથવા ઘણીવાર માનવ પ્રવૃત્તિને લીધે પણ જંગલની અંદર ખૂબ જ મોટી આગ જે છે એ લાગતી હોય છે. મનુષ્ય જો જંગલની અંદર કોઈક એની પ્રવૃત્તિને લીધે, માની લો કે ત્યાં જંગલની અંદર કોઈક કારણોસર જે છે તે ત્યાં આગ લગાડે છે અને આગને જે બુઝાવ્યા વગર જ તે પોતાના ઘરે અથવા તો અન્ય સ્થળે જતા રહે તો ઘણીવાર જે છે તેમાંથી પણ ખૂબ જ મોટી આગ લાગવાની શક્યતાઓ રહેલી છે. ઘણીવાર જે છે એ ખૂબ જ ગાઢ જંગલો આવેલા હોય, વનસ્પતિઓ અત્યંત નજીક આવેલી હોય અને ત્યારે ખૂબ જ પવન જોરથી ફૂંકાતો હોય તો વનસ્પતિની ડાળીઓ એકબીજા સાથે ઘર્ષણ સાથે પણ એવું થઈ શકે છે કે જંગલમાં જે છે એ ખૂબ જ મોટી આગ જે છે એ લાગી શકે છે. બરાબર છે. ઘણા બધા કારણોસર જંગલની અંદર આગ જે છે એ લાગી શકતી હોય છે. તો હવે આવી આગ લાગવાની જે પ્રવૃત્તિ જે છે જંગલની અંદર, જેને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અનેક ઉદાહરણો લીધા અને અનુભવો જે છે એ આપણે કરીએ છીએ
કે દીવા સળી છે તેની જાતે સળગતી નથી, પરંતુ તેને ઘર્ષણ આપવામાં તો તરત જ સળગી ઉઠે છે. કાગળના ટુકડાને સળગાવવાનો પ્રયત્ન કરીએ તો તે ઝડપથી સળગી જાય છે. લાકડાનો ટુકડો છે એ ઝડપથી સળગતો નથી. તો હવે આપણે શું કરીશું? તો કે આવા બધા અનુભવો ઉપરથી એક નિર્ણય ઉપર આપણે એવી રીતે આવી શકીએ કે આ બધા અનુભવ જે છે કે જુદા જુદા પદાર્થોને જુદા જુદા તાપમાને જે સળગાવી શકાય છે અથવા તો તે સળગે છે. શું આ બધા અનુભવો ઉપરથી આપણે શું કહી શકીએ કે જુદા જુદા પદાર્થો જુદા જુદા પદાર્થો છે એ જુદા જુદા તાપમાને છે એ સળગી ઉઠે છે, બરાબર છે. તો જે નીચામાં નીચા તાપમાને જે પદાર્થ સળગે છે તેને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. જે નીચામાં નીચા જે નીચામાં નીચા તાપમાને સળગે છે એ તાપમાન ને તેનું જ્વલન બિંદુ કહે. જે નીચામાં નીચા તાપમાને સળગે છે તે તાપમાન ને તેનું જ્વલન બિંદુ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો કે જુદા જુદા પદાર્થોથી જુદા જુદા તાપમાને છે એ સળગે છે. માનો કે કાગળનો ટુકડો છે એ જુદા તાપમાને સળગે છે, લાકડાનો ટુકડો છે એ કંઈક જુદા તાપમાને સળગે છે. એટલે કે તાપમાન જે છે લેવલ છે એ અલગ અલગ તાપમાને અલગ અલગ પદાર્થો છે એ દહન પામતા હોય છે એ સળગતા હોય છે, બરાબર છે. તો જ્વલન બિંદુની જો આપણે વ્યાખ્યા આપીએ તો કે જે નીચામાં નીચા તાપમાને સળગે છે, જે પદાર્થ નીચામાં નીચા તાપમાને સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. એટલે કે જ્વલન બિંદુ જે છે કોઈ પણ પદાર્થને સળગવા માટે તે જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી છે, બરાબર છે. એટલે કે જ્વલન બિંદુ સુધી જે પદાર્થ જે છે એ તાપમાન સુધી પહોંચે ત્યાર પછી તે છે સળગવાનો પ્રયત્ન કરે છે અથવા તો સળગે છે. ઉદાહરણ તરીકે માનો કે દીવા સળગે છે એ આપમેળે સળગતી નથી, પરંતુ જ્યારે તેને ઘર્ષણ આપવામાં આવે છે ત્યારે તે દીવા સળગે છે તેના જ્વલન બિંદુ સુધી પહોંચે છે તેથી જ તે સળગી ઉઠે છે, આપમેળે સળગતી નથી, બરાબર છે. એટલે કે તે પદાર્થ એટલે કે કોઈ પદાર્થ હોય તે નીચામાં નીચા તાપમાને સળગી ઉઠે તો તે પદાર્થને તે તાપમાનનું જ્વલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ચલાવે છે, બરાબર છે. હવે તો હવે તમે એવું કહી શકો કે શા માટે ઓરડાના તાપમાને એટલે કે આપણા ઘરનું અથવા તો આપણા રૂમનું જે તાપમાન છે ઓરડાના તાપમાને દીવા સળગી શકતી નથી, બરાબર છે. આપણું રૂમ ટેમ્પરેચર આપણું ઓરડાનું ટેમ્પરેચર જે છે તાપમાન છે માની લો કે 30-35 ડિગ્રી સુધીનું છે તો એ તાપમાને દીવા સળગી છે શકતી નથી. શા માટે? તો કે જ્યારે તેને એના જ્વલન બિંદુ સુધી પહોંચવા માટે એને ઘર્ષણ આપવું પડે છે અને તે ઘર્ષણ મળવાથી તેના જ્વલન બિંદુ સુધી પહોંચે છે અને ત્યારબાદ તે શું થાય છે તો કે માચિસની દીવા સળગી છે એ સળગી ઉઠે છે, બરાબર છે. તો આપણે એવું જોયું કે પદાર્થ જે છે ત્યાં સુધી સળગતો નથી કે જ્યાં સુધી તે તાપમાન જે છે તેનું જ્વલન બિંદુ જે છે ત્યાં સુધી પહોંચતો નથી, બરાબર છે. એટલે કે આપણે એવું જાણીએ છીએ કે જ્વલનશીલ પદાર્થ જે પદાર્થ સળગે તો એને આપણે શું કહીએ છીએ જ્વલનશીલ પદાર્થ, ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી કે જ્યાં સુધી તેનું તાપમાન જે છે તેના જ્વલન બિંદુથી નીચું હોય, બરાબર છે, અથવા તો તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો હોય ત્યાં સુધી તેથી આપણે સળગતું
નથી. ઉદાહરણ તરીકે માની લો કે લાકડું જે છે તેને સળગાવવાનો પ્રયત્ન કરશો, દીવા સળગતું તે સળગશે નહીં, પરંતુ જો એના પર કેરોસીન જેવો ચીજ છાંટવામાં આવે પછી સળગાવવાનો પ્રયત્ન કરશો તો કેરોસીન જે છે ઝડપથી આગ પકડી લે છે, એટલે કે તેનું જ્વલન બિંદુ ખૂબ જ નીચું છે, તેને ઓરડાના તાપમાન કરતાં સહેજ વધુ તાપમાન મળે તો તે શું થાય છે, અથવા તો તેનું તાપમાન જો વધારવામાં આવે, તેનું તાપમાન વધારવામાં આવે તો ઝડપથી શું કરે છે તો કે આગ પકડી લે છે, જેના લીધે લાકડું પણ સળગી ઉઠે છે. બરોબર છે? એટલે પેલું તો કે જુદા જુદા તાપમાને જુદા જુદા પદાર્થો સળગે છે, કોઈ પણ પદાર્થ જે છે આપમેળે સળગતોથી નીચામાં નીચા તાપમાને જે પદાર્થ સળગે છે તે પદાર્થને તે તાપમાનનું જ્વલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? જે તાપમાને દિવાસળી સળગે છે તે તાપમાનને દિવાસળીનું જ્વલન બિંદુ તરીકે ઓળખવામાં આવે, લાકડું જે તાપમાન સળગે છે તે તાપમાનને આપણે શું કહીએ છીએ તેનું જ્વલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે કોઈ પણ અન્ય પદાર્થો લઈએ જે તાપમાને પદાર્થ સળગે છે તે પદાર્થ તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. વાત કરીએ દિવાસળીની તો વિદ્યાર્થી મિત્રો દિવાસળી જે છે તેનો ઇતિહાસ જે છે એ ખૂબ જ જૂનો અને પ્રાચીન છે. એટલે કે આજકાલની દિવાસળી નહીં પણ આશરે ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પૂર્વે પણ લોકો જે છે એ દિવાસળી જે છે તેનો ઉપયોગ જે છે એ કરતા હતા. એટલે કે તે જે છે ત્યારના સમયમાં કેવી રીતે ઉપયોગમાં બનાવવા, અત્યારે જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ તેના કરતાં કંઈક અલગ પ્રકારની દિવાસળી તેમાં હતી પહેલાંના સમયમાં. પાઇન નામના વુડની અંદર, પાઇન નામનું જે લાકડું હોય તેના નાના નાના ટુકડાઓ બનાવવામાં આવતા હતા અને એ ટુકડાઓને સલ્ફરની અંદર છે ડૂબાડીને રાખવામાં આવતા હતા, અથવા તો સલ્ફરમાં ડૂબાડી અને તેને દિવાસળી તરીકે તેને વાપરવામાં આવતા હતા. સલ્ફર જે છે એ એક દહનશીલ પદાર્થ છે અથવા તો વિસ્ફોટક પદાર્થ છે, તેનાથી શું થાય છે તેવી આગ પકડી લે છે. બરાબર છે? પરંતુ તે ખૂબ જ જોખમી હતી. આવી જે દિવાસળી હતી પાઇન નામના જે મૂળની અંદર સલ્ફરમાં ડૂબાડી અને દિવાસળી તરીકે તેને વાપરવામાં આવતી ખૂબ જ જોખમી હતી, તો સુરક્ષિત નથી. બરાબર છે? તે વાપરનારા અને બનાવનારા બંને માટે તે જોખમી હતી. સુરક્ષિત દિવાસળી જે છે ફક્ત આજથી 200 વર્ષ પહેલાં જે છે એ બનાવવામાં આવેલી હતી. બરાબર છે? હવે એ 200 વર્ષ પહેલાં જે આપણે દિવાસળી જે છે સુરક્ષિત રીતે જે બનાવવામાં આવી હતી તેની કેવી રીતે બનાવવામાં આવતી, એમાં ક્યાં પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની વિશેની વાત કરીએ તો કે યોગ્ય લાકડામાંથી બનાવેલી સળી જે છે તેના માથા ઉપર એન્ટીનમ ટ્રાયસલ્ફાઇડ, શું એન્ટીનમ ટ્રાયસલ્ફાઇડ, મિશ્રણને ઉંદર સાથે અને તેની સાથે થોડો સફેદ ફોસ્ફરસ જે છે એ લગાડી અને તેને એક દિવાસળીના જે માથા ઉપર જે છે લગાડવામાં આવતું. હવે જ્યારે તેને ખરબચડી સપાટી ઉપર જ્યારે ઘસવામાં આવતું હતું ત્યારે જે છે એ સફેદ ફોસ્ફરસ જે છે સળગી ઉઠતો હતો અને તેમાંથી આગ જે છે એ ઉત્પન્ન થતી હતી, જેને લીધે જે દિવાસળી જે છે ત્યાં સુધી સળગી શકતી હતી કે જ્યાં સુધી સળગી જે છે સંપૂર્ણ સળગી ન જાય. પરંતુ સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવતો હતો આવી દિવાસળીમાં, તો સફેદ ફોસ્ફરસ જે છે તે દિવાસળીનું ઉત્પાદન કરનારા લોકોમાં એટલે કે માણસોમાં કામદારોમાં તેમજ તેનો ઉપયોગ કરનારા લોકોમાં જોખમી હતો, તે ખૂબ જ હાનિકારક હતો. જેથી કરીને આજકાલ સુરક્ષિત દિવાસળી જે છે તેનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. સુરક્ષિત દિવાસળીની અંદર શું કરવામાં આવે છે તો કે દિવાસળીના માથા ઉપર જે છે ફક્ત એન્ટીનમ ટ્રાયસલ્ફાઇડ લગાડવામાં આવે છે.
અને જે છે જે સફેદ ફોસ્ફરસ જે પહેલા વપરાતો હતો તેની જગ્યાએ હવે લાલ ફોસ્ફરસ જે છે તેનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. હવે લાલ ફોસ્ફરસ જે છે ઓછો જોખમી છે, સફેદ ફોસ્ફરસની સરખામણીમાં કેવો છે તો કે ઓછો જોખમી છે. તેને કોઈ કર્બોદિત સપાટી અથવા તો પાવડર કરેલો કાચ અથવા તો જે લાલ ફોસ્ફરસ છે બંનેના મિશ્રણને ભેગો કરી ખરબચડી સપાટી બનાવી અને તેના ઉપર જ્યારે આવી એન્ટીડમ ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડનું જે દિવાસળી જે છે માથા ઉપર લગાડેલું જે છે એને ઘસવામાં આવે ત્યારે તે છે એ સફેદ ફોસ્ફરસ જે છે એટલે કે સોરી લાલ ફોસ્ફરસ જે છે એનું રૂપાંતર જે છે એ સફેદ ફોસ્ફરસમાં થાય છે અને તરત જ દિવાસળીના માથા ઉપર રહેલા પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને તે જે છે એ સળગી ઉઠે છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે તે જે છે એ સળગી ઉઠે છે એટલે કે જે પહેલાના સમયમાં જે સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવતો તેની જગ્યાએ સુરક્ષિત દવા છે દિવાસળીની અંદર લાલ ફોસ્ફરસનો ઉપયોગ જે છે કરવામાં આવે છે જેથી દિવાસળી જે છે એ સુરક્ષિત રીતે કહી શકાય. બરાબર છે, તો આવો કંઈક ઇતિહાસ જે છે એ દિવાસળીનો રહેલો છે. આપણે વાત કરતા હતા જ્વલનશીલ પદાર્થોની એટલે કે જ્વલન બિંદુની અને દરેક પદાર્થના તાપમાન જે છે સળગવાના અલગ અલગ હોય છે. બરાબર છે, હવે ઉદાહરણ તરીકે માનો કષ્ટા ઉપર કડાઈ પર લાંબો સમય જે છે માનો કે તમે કોઈ વસ્તુ રાખી હોય તો તેમાં રહેલું જે છે તેલ જે છે એ સળગી ઉઠે છે તો કે હા સળગી ઉઠે છે. કોઈ કડાઈ ઉપર સ્ટવ ઉપર તમે માનો કે તેલ જે છે એને ગરમ કરો તો અમુક સમયે તે તેલ જે છે એનું તાપમાન જે છે એ છે ખૂબ જ ઊંચું થાય તો તે શું થાય છે તો કે સળગી ઉઠે છે. બરાબર છે, કેરોસીન અને લાકડું જે છે એ ઓરડાના તાપમાને છે આગ પકડતું નથી. એટલે કે કેરોસીન જે છે એ ખૂબ જ દહનશીલ પદાર્થ છે, લાકડું જે છે એ પણ દહનશીલ પદાર્થ છે, પરંતુ ઓરડાના તાપમાને જે છે તે આગ પકડતું નથી. પરંતુ જો તેને થોડુંક તાપમાન જે છે એને ગરમ આપવામાં આવે તો જે છે એ આગ પકડી જાય છે. કેરોસીનને થોડીક જે છે એ ગરમી આપવામાં આવે તો શું થાય છે તો કે એ આગ પકડી લે છે અને સંપૂર્ણ કેરોસીન છે એ ઝડપથી સળગી ઉઠે છે. લાકડું જે છે તે તેને થોડુંક ગરમ કરવામાં આવે તો તે આગ પકડતું નથી. કારણ કે આનો મતલબ કેવો થયો કે કેરોસીનનું જ્વલન બિંદુ કેવું છે ખૂબ જ નીચું છે લાકડા કરતાં, અને લાકડાનું જ્વલન બિંદુ કેવું છે તો કે ઉપર છે ખૂબ જ ઊંચું છે. જેથી જે છે થોડીક જ ગરમી આપો તો કેરોસીન છે સળગી ઉઠે પરંતુ લાકડુંથી સળગતું નથી. એટલા માટે કેરોસીનનો સંગ્રહ જે છે એ કાળજીપૂર્વક કરવો જોઈએ. તેને જરાક ગરમી અથવા તો ઉષ્મા મળે તો તે ઝડપથી સળગી ઉઠે છે પણ લાકડુંથી ઝડપથી સળગી ઉઠતું નથી. તો હવે આ જે પ્રવૃત્તિ જે છે આપણે આ જે પ્રક્રિયા જે છે એને પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ પદાર્થ જે છે એને સળગવા માટે એના જ્વલન બિંદુ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે, ત્યારે જ તે પદાર્થ જે છે એ સળગી ઉઠે છે. તો આપણે અહીં સમજીએ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રવૃત્તિ જે છે એને કરતી વખતે મીણબત્તી જે છે તેનો ઉપયોગ કરવાનો છે તો તેનો સાવધાનીપૂર્વક જે છે આપણે ઉપયોગ જે છે એ કરીશું. એટલે કે આ પ્રયોગ કરતી વખતે આપણી સેફ્ટી માટે અમે અમુક પ્રકારની કાળજી જે છે રાખવી જોઈએ. બરાબર છે, તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે એક કાગળની શીટને વાળે. બરાબર છે, તેના બે પેપર કપ બનાવવાના છે. પેપર કપ બનાવવા માટે આપણે શું કરીએ કાગળની શીટનો જે છે ઉપયોગ કરી અને બે કેવા બનાવવાના છે તો કે પેપર કપ છે આપણે બનાવવાના છે ગરણી આકારના. આવા આપણે બે પેપર કપ છે તૈયાર કરવાના.
તેના વિશેનો અભ્યાસ કરીશું. આભાર.